નમસ્કાર, હું આપનો મિત્ર કાંતિ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જેઠાલાલ અને બબીતાની જાનમાં જવાનું છે અને એટલે બની ઠનીને આવ્યો છું. તમે પણ બની ઠનીને આવી જજો. મારો મિત્ર છે જેઠાલાલ. 40 વર્ષ થયા લગ્ન નો ક્યાંય મેળ ખાય નહી. જેઠાલાલ ઉદાર જીવનો, જ્યાં જાય ત્યાં હા પાડી દે, પણ સામેવાળા જ ના પડે ત્યાં કરે શું. જેઠાલાલે હિંમત હારી નહી કે ના, મારો મેળ ક્યાંક ખાઈ જશે, મારો મેળ ક્યાંક ખાઈ જશે. ભગવાન સૌનો છે, કીડીને કણ હાથીને મણ આપી રહી છે, આમાંય મારું ક્યાંક ધ્યાન રાખશે. પણ એના માતા પિતા, એના સગાવાલા અને અમે મિત્રો, અમે હિંમત હારી ગયા હતા કે 40 વર્ષ થયા જેઠાલાલ હવે ક્યાંય મેળ ખાવાનો નથી, હવે તો જેઠાલાલના ગ્રીન મેરેજ કરવા પડશે. ગ્રીન મેરેજ એટલે એની લીલ પરણાવી પડશે, બાકી જેઠાલાલના લગ્નનો મેળ નહીં ખાય. પણ 40 વર્ષે જેઠાલાલનો લગ્ન નામનો ગ્રહ ચમકી ઉઠ્યો અને આ 40 વર્ષના જેઠાલાલને 42 વર્ષની બબીતા મળી ગઈ. જેઠાલાલને બબીતાની સગાઈ થઈ. જેઠાલાલ ખુશ ખુશ થઈ ગયો. જેઠાલાલને મેં બોલાવ્યો, કીધું તું આટલો બધો ખુશ કેમ છો? એ કે હું એટલો બધો ખુશ એટલા માટે કે મને 42 વર્ષની બબીતા મળી, મારાથી 2 વર્ષ મોટી. બધું મોટી મળી તને આનંદ થાય છે? કે આપણાથી 2 વર્ષ મોટી હોય, આપણને વઢે, આપણને આડું અવળું બોલે, ક્યારેક એકાદી આંટી જાય, તો આપણે મગજમાં એમ સમજી લેવાનું કે આયલા રાખે વડીલ છે ને, વડીલ તો ઠપકો આપે. જેઠાલાલે આમ મન મનાવી લીધું બોલો. અને જેઠાલાલના લગ્ન લખાણા, જાનનું ટાણું થયું, જાન જવાનો દિવસ આવી ગયો. જેઠાલાલને મેં બોલાવ્યો, મેં કીધું કયું વાહન બાંધ્યું છે? કે તમારા માટે બસ. મેં કીધું સરસ. તારા માટે? કે મારા માટે અલ્ટો ગાડી. અરે કીધું વરરાજા માટે અલ્ટો ગાડી ન હોય. અરે કે હોય. મેં કીધું રેવા દે, હું 4 બંગડી વાળી ગાડી લઈને આવું તારા માટે, ઓડી લઈ આવું. મને કે ઓડી નહીં, 40 વર્ષે લગ્ન થતા હોય ને, અહીંયા ઓડી ન હોય, અહીંયા અલ્ટો જ હોય. અને ઈ સેકન્ડમાં લીધેલો. સારું કીધું, હાલ ત્યારે. અને જાન થઈ રવાના. એ હાલો હાલો ને જેઠાલાલની જાનમાં, એ હાલો હાલો ને જેઠાલાલની જાનમાં, બબીતાને પરણવાને જાય, બબીતાને પરણવાને જાય. જેઠાલાલની ઊંચાઈ 4.5 ફૂટ, 85 કિલો વજન, 2x2 ફૂટ નો શરીર નો ઘેરાવો, એટલો તો જાડો. 85 કિલો વજન. જેઠાલાલ જ્યાં અલ્ટો ગાડીમાં બેઠો ને, ત્યાં તો ટાયર દબાઈ ગયું. જે આવે ઈ ક્યાંય અલ્ટો ના ડ્રાઈવર ને સૂચના આપે, આમાં હવા પુરાવજે, જો ટાયર માં હવા ઓછી છે, આ પાછલા ટાયર માં હવા પુરાવજે, હવા ઓછી છે. ડ્રાઈવર કે હવા ઓછી નથી, આ 85 કિલો નો વરરાજો બેઠો છે.
પાછું ગાડી ઉપાડવાનો સમય આવ્યો, મુહૂર્ત આવ્યું એટલે ગાડીના ટાયરે શ્રીફળ મૂકે. જેઠાલાલ કે શું કરો છો? ઈ કે શ્રીફળ મૂકીએ છીએ ટાયરે, મુહૂર્ત કરીએ છીએ. જેઠાલાલ કે અહીં લાવો. જેઠાલાલે શ્રીફળ રાખ્યું પથ્થર ઉપર, એક ઢીકો માર્યો ને શ્રીફળના સોતરા ઉડાડી દીધા. અને પાછો કે મર્દ કો દર્દ નહીં હોતા. એટલે આ કીધું દર્દ તો વધુ થાય, પણ લગ્નનો એટલો તારે ઉત્સાહ છે ને કે આ દર્દ દેખાતું નથી. લગ્ન પછી આ બધા દર્દ દેખાય છે, શરીરનો હાંધે હાંધો ન દુખે તો મને કેજે. જેઠાલાલની જાન પહોંચી ગઈ માંડવે. માંડવેથી થોડે દૂર ગાડી ઊભી રાખી. જેઠાલાલ નીકળ્યા બહાર. થોડુંક ચાલ્યા ને ત્યાં ઠેબુ આવ્યું, ગળોટીયું ખાઈ ગયા. વીજળી વેગે જેઠાલાલ ઉભા થઈ ગયા. કોઈ જોવે ન જોવે ત્યાં તો ઉભા થઈ ગયા. અને રમકડા જેમ તલવાર ને મંડ્યા આળો હમળવા. જેઠાલાલ ને કીધું શાંતિ રાખ, જોઈ ને હાલ આ ગળોટીયું ખાઈ ગયો. ઈ કે આમાં હું જોઈને જ હાલું છું, પણ મારો 85 કિલો વજન આ ફાંદનો ઘેરાવો જેવો છે ને, કે પગ ક્યાં મૂકવો એ ખબર નથી પડતી, કારણ કે પગ જ નથી દેખાતો. અને મોટી ફાંદ હોય ને, એને ચંપલ પહેરવું હોય, બૂટ પહેરવું હોય, એમ નીચે જોવે પણ પગ ન દેખાય, બૂટે ન દેખાય, કારણ કે ફાંદનો ઘેરાવો આડો આવતો હોય. જેઠાલાલ લઈ આવો ડખો થયો. જેઠાલાલ તો ઉભો રહી ગયો. ઈ કે હજુ પણ હું પડી જઈશ એવું લાગે છે, હજુ એક આદુ ગળોટીયું ખાઈ જઈશ. મારા માટે અત્યારે અત્યારે ઘોડો મંગાવો. એટલે આ કીધું તાત્કાલિક ઘોડો ન આવે, એ પહેલા આપણે ઓર્ડર દેવો પડે. ઈ કે નહીં, અત્યારે અત્યારે મંગાવો. હવે આને કોણ સમજાવે કે ઘોડા ઉપર 85 વર્ષનો હાથી હારો ન લાગે. માંડ સમજાયો અને વાજતે ગાજતે માંડવે પહોંચાયો. હાલે પાછો જમાદાર જેમ 4 ફૂટ તો એને અંતર જોઈ, 4 ફૂટની જગ્યા જોઈ, તે તો એ વરરાજો નીકળી શકે. માંડવે પહોંચ્યા. જેઠાલાલના સાસુ, બબીતાના મમ્મી જેઠાલાલનું સ્વાગત કરવા પોંખવા આવ્યા. જેઠાલાલનો ઘેરાવો જ એટલો કે ઇન્ડિયા પિન્ડિયા આમ ઉતારે ને, એક આમ આટો માર્યો તાદો જેઠાલાલ હાવ વધી ગયા. એક પિંડિયાનો ઉત્તરમાં ઘા કર્યો, એકનો દક્ષિણમાં, એકનો પૂર્વમાં, એકનો પશ્ચિમમાં, એકનો નીચે, એકનો ઉપર. ઉપર ઘા કર્યો ને એ પીંડ્યું ગયું આકાશમાં. અને મારો ભાઈબંધ ભોકો પડી ગઈ ખાતો હતો. જેવું મોઢું ખોલ્યું એવું ઓલું પીંડ્યું આવ્યું આકાશમાંથી સીધું મોઢામાં હફાડે. મારો બધું ખાવા માંડ્યો, જાણે ગોળનું હોય ભગવાન જાણે, આને મીઠું લઈ. વરરાજા જેઠાલાલ ના સાસુ પોંખવા આવ્યા. લગ્ન ગીત ચાલુ થયા. હળવે હળવે પોંખો રે વરના સાસુ માં, છોકરડું બિયાય છે રે વરના સાસુ માં. આ 40 વર્ષનું છોકરડું છે, ઢાંઢો થયો હવે તો ઢાંઢો. તાત્કાલિક 2 ખુરશી બદલાવી નાખી, લોખંડની મજબૂત ખુરશી લાવ્યા. જેઠાલાલ આવીને જેવા ખુરશી ઉપર બેઠા ને, અડધો અડધો ઇંચ ખુરશીના પાયા જમીનમાં ગીરી ગયા. એટલું તો થેકીને બેઠો, કારણ કે જેઠાલાલ લોહીટકો બહુ હતો અને આમ થાય અકલમઠા લોહીટકા બહુ હોય. જેઠાલાલ તો બેસી ગયો,
बबीता ની રાહ જોવે છે, હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે। ગોર મહારાજ આવી ગયા। ગોર મહારાજે લગ્ન ની વિધિ કરવા માટે છાણા અને લાકડા ને ઉસળ ગયું અને જેઠાલાલ ને સિંક આવી। સિંક નહીં પણ સિંકો આવ્યો એમ કહેવાય। છી કરી જે સિંક ખાધી, 6.6 નો ભૂકંપ આવ્યો એવું થઈ ગયું। માંડવો ધરુજી ગયો। આજુબાજુના છોકરાઓ રમતા હતા એ દોડી એની માના ખોળામાં બેસી ગયા। ગોર મહારાજ ઊભા થઈ ગયા। ગોર મહારાજ ને કીધું, શું થયું? ઈ કે બે હુમલા આવી ગયા અત્યાર સુધીમાં અને આની શીખ સાંભળીને ત્રીજો હુમલો આવે એવું થઈ ગયું છે। હું જાઉં છું ઘેરે, મારા છોકરાને બોલાવું છું, હું હવે આ લગ્નની વિધિ નહીં કરાવી શકું, કારણ કે આ જેઠાલાલની લગ્ન વિધિમાં મારા જીવનું જોખમ લાગે છે। ગોર મહારાજ જતા ગયા। મેં જેઠાલાલને જઈને કીધું, ભલા માણા હળવે હળવે શીખ ખવાય ને। જેઠાલાલ કે, મેં 50% તો માંડ માંડ કંટ્રોલ કર્યું છે, 50% કંટ્રોલ કરીને સિંક લીધી તો આવું થયું। ઘડી તો મને ચક્કર આવી ગયા, 50% કંટ્રોલ કર્યું તો આવી સિંક ખાધી। જો આ 100% તાકાત થી સિંક ખાધી હોય તો દિશા શું થાય? કેવી સિંક ખાધી? બજારના કૂતરા મેડા ભાગવા। અને ઓલા ગોર મહારાજ ઘરે જતા રહ્યા। નવા છોટે ગોર મહારાજ આવી ગયા। છોટે ગોર મહારાજે આવીને આદેશ કર્યો, કન્યા પધરાવો સાવધાન, સાવધાન એમ બોલવામાં આવે છે। આ થોડો રમતનું બજાર છે, સાવધાન વિશ્રામ આવે, પણ અહીંયા આવે છે, કારણ કે વિશ્રામ એટલે આરામ છે, સાવધાન એટલે ટટ્ટા તૈયાર રહ્યો, આદેશનું પાલન કરવા તૈયાર રહ્યો, એટલે જ લગ્નના મંડપ નીચે બોલવામાં આવે છે, કન્યા પધરાવો સાવધાન, એટલે કન્યા આવી રહી છે, વરરાજ આવે સાવધાન। કાલથી હવે આ કન્યા રહી તને કેરોસીનનો ડબ્બો પકડાવશે, 5 લિટરિયું પકડાવશે, જાઓ કેરોસીનની લાઈનમાં ઉભા રહી જાઓ, એટલે સાવધાન થઈ ભાગવું પડશે। આ કન્યા તને થેલી પકડાવશે, અહીં કહેશે શાકભાજી લઈ આવો, સાવધાન થઈ શાકભાજી લેવા જવું પડશે। ક્યારેક આ તને ટુવાલ પકડાવશે, ટુવાલ પહેરી ટાંકો સાફ કરવા ઉતરાવશે, તો ટાંકો સાફ કરવો પડશે, એટલે સાવધાન। અને જો સાવધાન ન રહ્યા, વિશ્રામ થઈ ગયા, કામ નહીં કરો તો વેલણનો માર પડશે। અને મારું બેટું વેલણે જબરવો, વેલણથી રોટલી ગોળ થાય અને પતિ સીધો થાય। કન્યા પધરાવો સાવધાન, અને કન્યા આવી ભાઈ, આ જેમ કોઈ મોટા મંત્રી આવતા હોય અને આગળ આગળ પોલીસ વાળા જિજ્ઞા કરતા હોય, જિજ્ઞા કરો મંત્રી આવે છે, જિજ્ઞા કરો મંત્રી આવે છે, એમ આ કન્યા આવે, બબીતા આવે, અને આગળ બે વ્યક્તિઓ, હે 4 ફૂટની જગ્યા કરો, કન્યાને જવા માટે 4 ફૂટની જગ્યા કરો। હું વિચારમાં પડી ગયો, કન્યાને આવવા 4 ફૂટની જગ્યા જોઈશું? કન્યા જોઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે લે, આ તો ભોપાથી 5 કિલો વજન વધારે હોય એવું છે। અને કન્યા આવી ભાઈ, છોટો હાથી આવતું હોય એવું લાગે। હા, જેઠાલાલ અમારા મદનિયુ અને બબીતા છોટા હાથી। આગળ આગળ બે બેનપણી હાલી આવે, પાછળ બે બેનપણી, વચ્ચે કન્યા। આગળ બે બેનપણી કન્યાને કહે, એ હળવે હાલને, ધક્કા હું મારે? કન્યા કે, હું ધક્કા ક્યાં મારું છું, મારે શ્વાસ ન લેવો, શ્વાસ લેતા આગળ વાળા ધક્કા લાગતા હતા। અને એ કન્યા આવી મંડપ નીચે, જેઠાલાલ પાસે આવી ઉભી રહી। જેઠાલાલ ને એમ કે, હમણાં આવી બેસી જશે, કન્યા બેઠી નહી। જેઠાલાલ ને ખબર, આમાં પીવું
બે મંડપમાં ગોઠવાના બેસી ગયા લગ્ન વિધિ માટે. પણ બબીતા આ કન્યા 42 વર્ષની બબીતા, 90 કિલોનો વજન, બે દાંત આગળ મોટા, મોઢું બંધ કરે તો બે દાંત તો દેખાય જ. એમાં પછી કન્યા બ્યુટી પાર્લરમાં જઈને આવેલી, એટલે લાલી લિપસ્ટિક પાવડર લગાડેલો હેતકનો. કન્યા કોકની સામે દાંત કાઢે ને તો આપણે વિચાર આવે કે આપણી સામે દાંત કાઢે છે કે આપણને બીવડાવે છે, એ ખબર ન પડે. અને નાના નાના છોકરા તો કન્યા પાસે જાય જ નહીં, બબીતા પાસે જાય જ નહીં, કારણ કે બબીતાનું શરીર જ એવું, છોકરાને હળવે કરી થાપલી મારે ને તો છોકરાને ઢીકો માર્યો હોય એવું લાગે. એટલે નાના નાના છોકરા બબીતા થી બહુ બીતા, પાંય જ ન આવે. આવી રીતે આ લગ્નની વિધિ ચાલુ થઈ. શૂટિંગ વાળા મુંજાણા, શૂટિંગ વાળા કે હવે 2x2 ફૂટની 2x2 ફૂટ જગ્યા જોઈ વરરાજાને, 2x2 ફૂટની જગ્યા જોઈ વહુને, આ 4x4નું અંતર લઈને શૂટિંગ ઉતારવાન, ફોટા પાડવાન, કેમેરામેન ને શૂટિંગ વાળા ધંધે લાગી ગયા, માંડ માંડ હરખું કર્યું. એકબીજાને હાર પહેરાવવાનો સમય આવ્યો, ફૂલહાર અલગથી આ ઓર્ડર આપી ફૂલહાર બનાવેલા, કારણ કે મોટા વરરાજા હતા. જેઠાલાલ પાછો એમ કે મને હાર પહેરાવવા આવે તે મને ઊંચો કરજો. હવે 85 કિલો નું નંગ કેમ ઊંચું થાય? બબીતા એમ કે મને હાર પહેરાવવા આવે તે મને ઊંચી કરજો. 90 કિલો નો દાગીનો કેમ ઊંચો થાય? જેસીબી બોલાવવું પડે, ઉપડી બેહાડી ઊંચા કરવી તો થાય. કોક સમજદાર માણસે સમજાયું કે આવું સાહસ કરવાનું નથી, ખોટી અફરા તફરી ફેલાઈ જાય અને આપણું જીવનું જોખમ થાય, આર્થિક નુકસાન થાય, એવું કરવાનું નથી. શાંતિથી ફૂલહાર પહેરાવી લ્યો ભાઈ, શાંતિથી એકબીજાએ ફૂલહાર પહેરાવ્યા. પછી જેઠાલાલે કીધું ઈ કે હવે લગ્ન અમારા થઈ ગયા, અમારે રાસ ગરબા રમવું છે. બધા કે નહીં, 10 મિનિટ તો અમારે રમવું જ છે. ઈ ડીજે વાળાને બોલાવ્યો અને મેજ માયકમાં જાહેરાત કરી કે જેઠાલાલ અને બબીતાને રાસ ગરબા રમવું છે 10 મિનિટ માટે. આખા મેદાનમાં ફક્ત 2 જ રાસ ગરબા રમશે, 2 જ માણસ, માંડવા વાળા કે જાનવાળા, કોઈ વચ્ચે ગાવા નહીં પડે, કારણ કે આપણે કોઈ જોખમ લેવા માંગતા નથી. બેને નાચવા દો. એ બે મન ભરીને નાચ્યા. જાન પહેરીને પાછી જવાની થઈ ને તય અલટો વાળો આડો આવ્યો. ઈ કે ગામડેથી આય સુધી જેઠાલાલને માંડ માંડ પહોંચાડ્યા છે, હવે બબીતાને જોઈને એમ લાગે છે કે આ અલટો ઘરે નહીં પહોંચે. હવે તમારા માટે મેં આ સ્કોર્પિયો મંગાવ્યો છે. એ બેને સ્કોર્પિયોમાં બેહડ્યા, મોકળાઈથી બેઠા અને ઘરે ગયા અને જેઠાલાલના લગ્ન થયા બબીતા સાથે અને આનંદ આનંદ કર્યો. બસ આવી જ વાતો, હાસ્યથી સભર વાતો આપની સમક્ષ અમે લઈને આવતા રહીશું. જો તમે અમારી જેકે ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આભાર, ધન્યવાદ.